नमस्ते विद्यार्थी मित्रों, हूँ सतीश गोस्वामी, आप सर्वनु स्वागत करू छू। आज आप धोरण 4 प्रकरण 2 लांबू और टूंकू एनो भाग 6 जोवा जई रहा छे। आनी पहेलाना भाग 5 में आप प्रश्न नंबर 15 जे सदे पूछीनो हतो, बराबर, जे मेरेथॉन दौड़नी चर्चा करी थी एमां आपणे ए एक्जाम्पल समझो तो रकम ने समझवानी कोशिश करी थी, परंतु वीडियो थोड़ोक लांबो थई जवाना कारणे आपणे एने स्टॉप कर्यो हतो। तो एनी थोड़ीक आपणे हवे आ भाग 6 માં આપણે એની આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તમે ધ્યાન રાખજો અને એને સમજવા પ્રયાસ કરજો। એમાં આપણે વિડીયોમાં જોયું હતું કે એક ચક્કર મારું હોય, એક ચક્કર ત્યારે કેટલા મીટર અંતર ચાલવું પડતું હતું, કેટલા મીટર દોડવું પડતું હતું, 400 મીટરે આપણું એક ચક્કર થતું હતું। એના આધારે આપણે જોયું હતું કે ભાઈ 5000 મીટર હતા, બરાબર, આપણને ભાગાકારમાં આન્સર પણ મળી ગયો હતો કે ભાઈ 5000 મીટર થાય તો કેટલા ચક્કર થાય છે મારવા પડતા, તો એ મારવા પડતા ચક્કર આપણને મળે છે 12.5 ચક્કર, એટલે કે 12 ચક્કર પૂરા અને ઉપર અડધું ચક્કર થાય ત્યારે એનું અંતર 500 મીટરે આટલા ચક્કર પૂરું, 5000 મીટરે આટલું ચક્કર થાય। હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 5 ચક્કર મારવા હોય ત્યારે કેટલા મીટર અંતર પૂર્ણ કરશે, 5 ચક્કર મારશે ત્યારે કેટલા મીટર અંતર પૂર્ણ કરે। તો જુઓ, આવો ક્વેશ્ચન છે થર્ડ નંબર, તો આપણે જોઈએ કે ભાઈ એક ચક્કર માટે આપણને કેટલા મીટર મળે છે, તો આ રીતે ગણી શકાય તો કે એક ચક્કર બરાબર 400 મીટર, તો આપણે કેટલા ચક્કર મારવા છે, 5 ચક્કર, તો 5 ચક્કર બરાબર કેટલા થાય, કેટલા મીટર થાય, તો 5 ગુણ્યા કેટલા કરી દેવાના, આજે 400 છે તો 5 × 4 કેટલા થાય મિત્રો, 20, પાછળની કેટલી શૂન છે, 2 મૂકી દેવાની, એટલે કેટલા મીટર અંતર મળ્યું આપણને, 2000 મીટર અંતર મળે। તો 5 ચક્કર થાય ત્યારે કેટલું અંતર કાપશે, 2000 મીટર અંતર કાપશે, આ બધું મીટરમાં છે, ઓકે, ધ્યાન રાખજો। હવે જુઓ, એ જ રીતે આપણા જોડે ક્વેશ્ચન નંબર 4 છે કે ભાઈ 2000 ચક્કર થાય, 2000 મીટર અંતર કાપે ત્યારે કેટલા ચક્કર થશે, તો આ આન્સર એનો જો આપણે 2000નું મળી ગયું તો અહીંયા 2000 કેટલા મળે છે, 5 ચક્કર, એનું એ જ આવશે। હવે જુઓ, 5 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યા ચક્કર થાય ત્યારે, ખાલી 4 ચક્કર હોય ત્યારે કેટલા મીટર અંતર થશે એવું શોધવું છે, તો કે 4 ચક્કરે કેટલા મીટર થાય શોધવું છે। તો હમણાં પહેલાં કર્યું એ પ્રમાણે જુઓ, 4 નંબરનો તો આન્સર આપણને મળે છે 5, બરાબર, 5 નંબરનો છે કે 4 ચક્કર હોય તો કેટલા મીટર અંતર થાય શોધવું છે, આપણને પહેલાં આપણે જાણીએ છીએ કે એક ચક્કરના આપણે 400 મીટર થાય છે, તો 4 ચક્કરના શોધવા હોય તો આપણે શું કરીશું, તો કે 400 ગુણ્યા કેટલા કરી દેવાના, 4, તો મિત્રો 400 ગુણ્યા 4 કરીએ તો 4નો કડીઓ 4 સુધી બોલવાનો, 16, પાછળ કેટલા મીંડા છે, 2 મૂકી દઈએ તો કેટલા થાય, 1600 મીટર, તો આપણો આન્સર કેટલો આવ્યો મિત્રો, કે ભાઈ 4 ચક્કરે કેટલા મીટર અંતર કાપશે, તો 1600 મીટર। હવે જુઓ, હવે શું કહે છે કે ભાઈ 1000 મીટર નું અંતરે દોડે છે તો ત્યારે એના ચક્કર કેટલા થશે એવું શોધવું છે। તો એક્ઝામ્પલ નંબર 6 છે આપણી જોડે, શું કહે છે કે ભાઈ 1000 મીટર અંતર કાપે ત્યારે ચક્કર કેટલા થાય એ આપણે શોધવા છે। તો આપણને પહેલાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ એક ચક્કર હોય, એટલે કે આપણે ઉલટું લઈએ, કારણ કે આપણે મીટર લંબાઈ આપી છે, ચક્કર શોધવા છે તો ઉલટું લઈએ, કે 400 મીટર લંબાઈ હોય, 400 મીટરનું અંતર કાપે ત્યારે ચક્કર કેટલા થાય છે, તો કે 1 ચક્કર, બરાબર, હવે શોધવું છે 1000 મીટરે, તો કે 1000 મીટરની લંબાઈ આપણને આપી છે ત્યારે થતા ચક્કર કેટલા એ શોધવા છે, તો 1000 ગુણ્યા કેટલા કરી દેવાના, 1, અને આ છે આપણે ભાગાકારમાં જશે તો ભાગ્યા 400, આ 2 શૂન્ય નીકળી જશે, વધ્યું કેટલું મીટરો, તો કે 10^4 વધ્યા, 10^4નો મતલબ શું થાય, તો કે 10 કેટલા વડે ભાગવાના, 4 વડે, ચલો 10^4 વડે ભાગો તો ભાગ કેટલા ચાલે, 4 × 2 = 8 આપણે જાણીએ છીએ, બરાબર, 4 × 3 = 12 વધી જશે, હવે 0 માંથી 8 જશે નહીં, 10 કો લઈએ તો અહીંયા શું થાય, અહીંયા 10 આવે, 10 માંથી 8 જાય એટલે કેટલા વધે મિત્રો આપણા જોડે, 2 વધે, બરાબર, હવે આગળ ભાગ ચાલે નહીં તો શું કરવું પડે, તો કે આગળ ભાગ ચલાવવા માટે અહીંયા શું મૂકવાનું, 0, અને અહીંયા શું મૂકવું પડે, 10 ચિહ્ન, હવે 4નો ઘડિયો બોલવાનો, 20 આવે ત્યાર સુધી, તો 4 × 5 = 20, તો આપણે મારવા પડતા ચક્કર કેટલા આવી ગયા, 2.5, એટલે કે 2 ચક્કર પૂરા અને ઉપર અડધું ચક્કર, એટલે કે 1000 મીટર થાય, 1000 મીટર દોડે ત્યારે મારવા પડતા ચક્કર કેટલા આવશે, 2.5 ચક્કર, બરાબર, કયા નંબરનો જવાબ છે, અરે આપણો 6 નંબરનો એક્ઝામ્પલ જુઓ, એ જ રીતે 7 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે,
आ मित्रों नोट में लखजो खास कारण के बुक में तमारी जोड़े सद्यपुति में स्पेस आपेली नहीं तो नोटबुक में आनी गणतरी खास नोधी लेजो। शू कहे छे अहींया 7 नंबर में कि भाई बे चक्कर मारे छे त्यारे एने केटला मीटर अंतर कापियु हशे ए आपणे शोधवुं छे। तो जुओ आपणे जाणीए छीए कि भाई एक चक्कर मारे त्यारे कापवुं पड़तुं अंतर केटलुं थाय छे 400 मीटर। ओके आ आपणने खबर छे। हवे मारे शोधवुं छे कि बे चक्करना केटला अंतर, तो माटे हुं लखी शकुं कि भाई बे चक्कर थाय बराबर केटला मीटर थाय, आवो प्रश्न चिह्न करूँ तो हवे लखी शकुं कि बे चक्कर बराबर शुं थाय, तो कि बे चक्कर बराबर आ बेने केटला वडे गुणवा पड़े 400 वडे, तो 2 × 400 करूँ तो 4 × 2 केटला थाय 8 अने पाछळनी 2 શૂન મૂકી દીધી એટલે મને કેટલું અંતર મળે છે 800 મીટર। બીજું આપણે મૌખિક રીતે પણ ગણતરી કરી શકીએ કે એક ચક્કરના 400 મીટર થાય તો 2 ચક્કરના 800 મીટર થાય। તો અહીંયા આગળ આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, આ જે કોષ્ટકની માહિતી આપી છે એનો તમારે નોટબુકમાં ફરીથી એકવાર તમે જાતે ગણી અને તમારા પ્રયાસ કરવાનો થશે। ખ્યાલ આવ્યો? તો આ એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરજો જેથી તમને વધુ સારી રીતે ખબર પડે। મિત્રો પ્રેક્ટિસ કર્યા વગર આવડશે નહીં। આભાર।